સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 7 માં જોઈએ બીજા ચેપ્ટરમાં નીચેની સંખ્યાઓમાં દરેક અંકની સ્થાન કિંમત લખો તમે પણ અત્યારે સ્વાધ્યાય પોથી ખુલી રાખજો એમાં બીજા પ્રકરણમાં પેજ નંબર 23 ખોલો એમાં આ સ્થાન કિંમતનું પ્રશ્ન 7 માં આવશે એ આપણે જોઈએ 135 માં 1 ની સ્થાન કિંમત 3 ની સ્થાન કિંમત અને 5 ની સ્થાન કિંમત આપણે 135 માં જોઈએ એકમના સ્થાન ઉપર 5 છે દશકના સ્થાન ઉપર 3 છે અને સોના સ્થાન ઉપર 1 છે હવે 1 ની પાછળ કેટલા આંકડા છે આ 1 ની પાછળ કેટલા છે 2 એટલે 1 ની પાછળ કેટલા 0 મૂકવાના 2 0 જેટલા આંકડા પાછળ હોય ને એટલા 0 ઈ આ અંકની પાછળ મૂકવાના એટલે 1 ની સ્થાન કિંમત આપણે લખતા હોય તો 1 ની પાછળ જેટલા અંક હોય એટલા 0 મૂકવાના ઈ અંકની પાછળ એટલે એની સ્થાન કિંમત મળી જાય એટલે 1 ની સ્થાન કિંમત કેટલી મળી 100 હવે 3 ની પાછળ કેટલા અંક છે 1 એટલે 3 ની પાછળ કેટલા 0 મૂકીએ તો એની સ્થાન કિંમત મળે 10 એટલે 3 ની પાછળ 10 મૂકીએ તો 3 ની સ્થાન કિંમત 30 મળે અને 5 ની પાછળ કાંઈ નથી એટલે એકમના સ્થાન ઉપર છે જે એકમના સ્થાન ઉપર હોય એની સ્થાન કિંમત એની 1 થાય એટલે કે 5 છે એકમના સ્થાન ઉપર તો 5 ની સ્થાન કિંમત 5 જ થાય હવે 107 માં 1 ની સ્થાન કિંમત 1 ક્યાં છે સોના સ્થાન ઉપર એની પાછળ કેટલા અંક છે 2 એટલે 1 ની પાછળ કેટલા 0 આવશે 2 એટલે 1 ની સ્થાન કિંમત 100 હવે 0 દશકના સ્થાન ઉપર છે 0 ગમેના સ્થાન ઉપર હોય 0 ની સ્થાન કિંમત કેટલી થાય 0 જ થાય હંમેશા 7 એકમના સ્થાન ઉપર હોય તો એની સ્થાન કિંમત એની 1 જ થાય એટલે 7 ની સ્થાન કિંમત 7 કારણ કે એની પાછળ એક અંક નથી હવે 160 માં 1 ની સ્થાન કિંમત 1 ની પાછળ કેટલા અંક છે 2 એટલે 1 ની પાછળ 2 0 લગાડતા એની સ્થાન કિંમત મળે એટલે 1 ની સ્થાન કિંમત 100 6 ની પાછળ કેટલા અંક છે 1 તો 6 ની સ્થાન કિંમત 60 અને 0 ની સ્થાન કિંમત 0 0 ગમે તે સ્થાન ઉપર હોય એની સ્થાન કિંમત હંમેશા 0 જ થાય 139 માં 1 ની સ્થાન કિંમત 139 1 ની પાછળ કેટલા અંક છે 2 1 છે એ સોના સ્થાન ઉપર છે એની સ્થાન કિંમત કેટલી થશે 100 હવે 3 ની સ્થાન કિંમત કેટલી થશે 3 ની પાછળ 1 અંક છે તો 3 ની સ્થાન કિંમત 30 3 છે દશકના સ્થાન ઉપર છે 3 ની સ્થાન કિંમત 30 અને 9 ની સ્થાન કિંમત 9 હવે 146 માં 1 ની સ્થાન કિંમત કેટલી થશે 1 ની પાછળ 2 અંક છે જે સોના સ્થાન ઉપર હોય ને એની પાછળ 2 0 એટલે કે 1 ની પાછળ 2 અંક છે તો 2 0 આવે અને આમે જોઈએ તો એકમ દશક અને 100 સોના સ્થાન ઉપર છે તો એની સ્થાન કિંમત 100 માં જ આવશે અહીં જોઈ લેવાનું બધામાં 1 1 1 હતું એટલે સ્થાન કિંમત બધામાં 100 100 જ આવી છે જો સોના સ્થાન ઉપર ને એવી જ રીતે હવે 4 ની સ્થાન કિંમત જોઈએ 4 દશકના સ્થાન ઉપર છે અને એની પાછળ 1 અંક છે તો કેટલી સ્થાન કિંમત થશે 40 1 0 લગાડી એટલે 40 દશકના સ્થાન ઉપર હશે ને એની પાછળ 1 1 0 આવશે બધામાં દશક એટલે 10 20 30 આપણે ગણીએ 10 10 ના જૂથ કરીએ ને એ રીતે એ તમારે સમજવા માટે છે ખાલી 6 એકમના સ્થાન ઉપર છે તો 6 ની સ્થાન કિંમત 6 કારણ કે એકમના સ્થાન ઉપર હોય એની સ્થાન કિંમત એની એજ થાય 198 માં 1 ની સ્થાન કિંમત 100 કારણ કે પાછળ 2 અંક છે 9 ની સ્થાન કિંમત પાછળ 1 અંક છે તો 10 એટલે 90 અને 8 ની સ્થાન કિંમત એકમના સ્થાન ઉપરની સ્થાન કિંમત એની એજ થાય હવે પેજ નંબર 27 ઉપર પ્રશ્ન 21 ખોલો એમાં પહેલું જોઈએ એ સ્થાન કિંમત વાળું છે પણ હવે 200 થી ઉપરની સંખ્યા બધી મિક્સમાં આવશે આ થી 200 સુધીની હવે જોઈએ 384 માં 3 ની સ્થાન કિંમત 384 3 ની પાછળ કેટલા અંક છે 2 તો 3 ની સ્થાન કિંમત કેટલી થાય 300 કારણ કે પાછળ કેટલા 0 લગાડવાના 2 જે સ્થાન કિંમત જેની લખતા હોય એની પાછળ 2 0 લગાડવાના એ 2 અંક છે એટલે હવે 8 ની પાછળ 1 અંક છે તો 8 ની સ્થાન કિંમત 8 નો અને 1 0 એટલે 8 ને મીને 80 અને 4 ની સ્થાન કિંમત 4 કારણ કે એકમના અંકની સ્થાન કિંમત એની એ જ થાય હવે 509 માં 5 ની સ્થાન કિંમત કેટલી થાય પાછળ 2 અંક છે એટલે 5 ને 2 0 એટલે કેટલા થાય 500 મેં તમને કીધું હતું ને કે એકમ દશકના
પણ બે ઝીરો મૂકે બે ઝીરો મૂકે એની કિંમત તો ઝીરો જ થાય એટલે આપણે એક જ ઝીરો મૂકશું બે સરખું જ થાય બે ઝીરો મૂકો તોય ખોટું ન પડે અને એક ઝીરો મૂકો તોય સાચું જ છે નવ ની સ્થાન કિંમત નવ કારણ કે એકમના અંક ની સ્થાન કિંમત એની એ જ છેલ્લો અંક હોય એની પાછળ કાંઈ ના હોય એટલે એની એક સ્થાન કિંમત આવે છસો માં છ ની સ્થાન કિંમત કેટલી થાય પાછળ કેટલા અંક છે બે એટલે બે ઝીરો મૂકવાના એટલે છસો છસો માં છ ની સ્થાન કિંમત છસો હવે ઝીરો અંકમાં બે છે તો એમાં એમ લખ્યું કે એકમ અને દશક તો દશક ના સ્થાન વાળા ઝીરો ની સ્થાન કિંમત દશક નું સ્થાન આ દશક ના સ્થાન ઉપર છે ને વચના ઝીરો ની સ્થાન કિંમત આપણે લખીએ છીએ એની પાછળ એક ઝીરો છે તો આપણે બે ઝીરો કરવા જાય પણ મેં કીધું તું કે ઝીરો ની સ્થાન કિંમત ઝીરો થાય ગમે તે હોય બે ઝીરો લખો કે ત્રણ ઝીરો લખો કે એક ઝીરો લખો ઝીરો એટલે ઝીરો જ થાય એમાં કઈ ફેરફાર નથી અને છેલ્લા ઝીરો ની સ્થાન કિંમત પણ ઝીરો ઝીરો ગમે સ્થાન ઉપર હોય એની સ્થાન કિંમત કેટલી થાય ઝીરો ચારસો બાણું માં ચાર ની સ્થાન કિંમત ચાર પછી બે અંક છે ચાર પછી બે ઝીરો એટલે ચારસો પછી નવ ની સ્થાન કિંમત કેટલી થશે નવ પછી એક અંક છે એટલે નવ પછી એક ઝીરો એટલે નેવ અને બે ની સ્થાન કિંમત બે એકમ ના અંક ની સ્થાન કિંમત એની એ જ થાય પછી સાતસો અડતાલીસ માં સાત ની સ્થાન કિંમત સાત પછી બે અંક છે તો કેટલા ઝીરો મૂકવાના બે એટલે સાતસો સાત ની સ્થાન કિંમત સાતસો અડતાલીસ પછી એક અંક છે સોરી ચાર પછી એક અંક છે તો ચાર ની સ્થાન કિંમત ચાર અને એક ઝીરો એટલે ચાલીસ પછી આઠ એકમ ના સ્થાન પર છે તો આઠ ની સ્થાન કિંમત આઠ ની આઠ જ આઠસો અઠ્યાસી માં જો ત્રણે ત્રણ આઠ છે તેમાં ચોખ્ખટ કરી લખ્યું છે કે સોના સ્થાન વાળા આઠ ની સ્થાન કિંમત એટલે પેલા આઠ ની સ્થાન કિંમત કેટલી થાય પાછળ બે ઝીરો છે સોરી પાછળ બે અંક છે તો કેટલા ઝીરો આવશે બે એમાં ધ્યાન રાખવાનું પેલો આઠ કીધો હોય કે અહીં એકમ દશક ને સો એટલે સોના સ્થાન વાળા આઠ ની સ્થાન કિંમત કેટલી થાય પાછળ બે અંક છે એટલે બે ઝીરો લગાડવા એટલે આઠસો પછી દશક ના સ્થાન વાળા દશક ના સ્થાન પછી કેટલા અંક છે એક અંક છે તો એક ઝીરો લગાડવાનું એટલે આપણે મેટે એસી એ દશક ના સ્થાન વાળા આઠ ની સ્થાન કિંમત એની આપણે લખી નાખી હવે છેલ્લા હોય તો એકમ નું એકમ ના સ્થાન વાળા આઠ ની સ્થાન કિંમત કેટલી થાય હા કારણ કે એકમ ના આઠ ની અંક હોય એની સ્થાન કિંમત એની એ જ થાય હવે ચાલો ગૃહ કાર્ય કરીએ એમાં પાંચમો પ્રશ્ન આપણે જોઈએ નીચેની સંખ્યાઓમાં દરેક અંકની સ્થાન કિંમત લખો આપણે જે બોર્ડમાં કર્યું એના જેવું જ છે છસો સત્તાવનમાં છ ની સ્થાન કિંમત કેટલી થાય છ ની પાછળ બે અંક છે એટલે છ ની પાછળ કેટલા ઝીરો મૂકવાના બે એટલે છસો પાંચની સ્થાન કિંમત પાંચની પાછળ એક અંક છે એટલે પાંચ પછી એક ઝીરો મૂકવાનો એટલે પચાસ અને એકમના અંકમાં સાત છે સાતની સ્થાન કિંમત સાત કારણ કે એકમના અંકની સ્થાન કિંમત એની એ જ થાય નવસો છોતેરમાં નવની સ્થાન કિંમત નવ પછી બે અંક છે એટલે નવ પછી બે ઝીરો મૂકવાના એટલે નવસો છોતેર સોરી સાતની સ્થાન કિંમત કેટલી થાય સાત પછી એક અંક છે તો સાત પછી એક ઝીરો એટલે સિત્તેર અને છ એકમનો અંક છે એની પાછળ કાંઈ ન હોય એટલે એની એ જ સ્થાન કિંમત છની સ્થાન કિંમત છ હવે પાંચસોમાં પાંચની સ્થાન કિંમત કેટલી થાય પાંચ પછી બે ઝીરો છે એટલે કે બે અંક છે તો એને પાંચ પછી બે ઝીરો મૂકવાના એટલે પાંચની સ્થાન કિંમત પાંચસો દશકના સ્થાનવાળા ઝીરોની સ્થાન કિંમત એટલે કે વચલા ઝીરોની સ્થાન કિંમત કેટલી થાય ઝીરો જ કારણ કે ઝીરો ગમે નહીં આવે એની સ્થાન કિંમત કેટલી થાય ઝીરો અને છેલ્લા ઝીરોની એટલે કે એકમના સ્થાનવાળા ઝીરોની સ્થાન કિંમત કેટલી થાય ઝીરો હવે સાતસો એકમાં સાતની સ્થાન કિંમત કેટલી થાય સાતસો એકમાં સાત પછી કેટલા અંક છે બે એટલે સાતની સ્થાન કિંમત કેટલી થાય સાતસો પછી ઝીરોની સ્થાન કિંમત ઝીરો વચ્ચે છે દશકના સ્થાન ઉપર પણ ઝીરો ગમે ત્યાં આવે ઝીરોની સ્થાન કિંમત ઝીરો એક ઝીરો મૂકો તોય ચાલે ને બે ઝીરો મૂકો તોય ચાલે બે સાચું જ છે એકની સ્થાન કિંમત કેટલી થાય એકની પાછળ કાંઈ નથી એક એકમના સ્થાન ઉપર છે એટલે એકની સ્થાન કિંમત એક